नमस्कार मेरे मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 2 इतिहास विभाग માંથી આપણે પ્રશ્નો અભ્યાસ કરવાના છે, જેનું નામ છે ફર્સ્ટ વર્લ્ડ વોર એન્ડ રશિયન રિવોલ્યુશન અર્થાત પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ। રશિયાની અંદર બનેલી એવી એક પ્રખ્યાત જેની સ્થાપના એવી ઘટના કે જે 300 વર્ષ ચાલતું જાહેર શાસન જાહેર રાજાઓનું શાસન હતું એનો અંત લાવ્યો અને વિશ્વએ જે મહાવિનાશક દ્રશ્યો જે 1914 થી 1918 ના તબક્કામાં જોયેલા હતા એ હતું प्रथम विश्वयुद्ध। आ प्रथम विश्वयुद्ध અને રશિયન ક્રાંતિ ઉપર માહિતી આપતો આપણે પ્રકરણનો અભ્યાસ કરવા છે। મિત્રો 1914 થી 1918 કે 1919 ના તબક્કા દરમિયાન આખું વિશ્વ છે એ એકંદરે બે ફાટાઓમાં વહેંચાઈ ગયું હતું, મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો। મોટા ભાગે આ ચાર રાષ્ટ્રો જે છે એ વિશ્વ ઉપર સામ્રાજ્ય વધતું ગયું હતું। પછી આ તબક્કામાં જ્યારે અંત આવ્યો ત્યારે રશિયા, ઇંગ્લેન્ડ, જર્મની, અમેરિકા આવા રાષ્ટ્રો જે હતા આ રાષ્ટ્રોએ છે એ એકંદરે વિશ્વને છે પોતાની अमेरिका तो आवा देशों औद्योगिक क्रांति વસ્તુઓ છે કે હવે ઉદ્યોગોની અંદર બનવા લાગી, સસ્તી ઝડપથી બનતી લાગી અને એકંદરે સમય ઓછો બગાડતી આ વસ્તુઓનું ઝડપથી પુષ્કળ પ્રમાણમાં નિર્માણ થવાને કારણે મોટા ભાગના દેશોને પણ સ્ટોક વધતો ગયો। એમને માર્કેટ એટલે કે સંસ્થાન, માર્કેટનો અર્થ થાય છે સંસ્થાન, તો સંસ્થાનોની જરૂર પડી। આવા બજારો એકંદરે પોતાના દેશમાં વસ્તુઓ વેચી શકાય પણ એનાથી વધુ જો વસ્તુ વધુ પ્રમાણમાં હોય તેને વેચવી ક્યાં, આવી પ્રકારની પરિસ્થિતિ ઊભી થવા લાગી। આથી એને એકંદરે એશિયા અને આફ્રિકા ખંડના મોટા ભાગના દેશોમાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયાઓ શરૂ કરી, જેમાં એન્જેલ પ્રકારે કોઈ ને કોઈ રીતે પોતે છે એ માલ સામાન વિદેશોમાં વેચી અને પોતે વધુ આવક પ્રાપ્ત કરવાના હેતુ ધરાવતા। અહીં ક્યાંક ને ક્યાંક હરીફાઈઓ કે હરીફાઈ જેવા પરિબળો હતા એ પણ યુદ્ધ માટે જવાબદાર કહી શકાય ગણવામાં આવ્યા। સમજીશું આપણે પ્રથમ વિશ્વયુદ્ધની પાછળ જે છે જવાબદાર છે સંસ્થાનવાદનો ઉદ્ભવ થયો તે છે। હવે પશ્ચિમી યુરોપ, યુરોપના જે પશ્ચિમી ભાગ હતો તે આફ્રિકા અને એશિયાની અંદર સંસ્થાનવાદનો ઉદ્ભવ થાય છે। એટલે આપણે વાત કરીએ પશ્ચિમી યુરોપમાં એશિયા અને આફ્રિકાના સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા, એટલે કે આ એશિયા ખંડ અને આફ્રિકા ખંડની અંદર જે સંસ્થાનો સ્થાપવામાં આવ્યા એમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ આવા અમુક રાષ્ટ્રો હતા, ડચ લોકો જે હતા તે આ બધા છે એ અંદર ક્યાંક ને ક્યાંક હશે વ્યાપારી સંસ્થાનો સ્થાપવા માટે જવાબદાર હતા એશિયા અને આફ્રિકા ખંડ માટે। મિત્રો યાદ રાખજો 1945 સુધી લગભગ મોટા ભાગના એશિયા અને આફ્રિકા ખંડના દેશો કોઈ ને કોઈ રાષ્ટ્રના યુરોપિયન કન્ટ્રીના દેશોના ગુલામ બની ચૂક્યા હતા। નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પણ અને પર્પસ્ટેનનો કબજો હતો। અહીં જ્યાં કે આપણે વાત કરીએ છીએ એકંદરે યુરોપની અંદર તો યુરોપની અંદરની પણ અમુક દેશોએ સંસ્થાનવાદનો ભોગ બનવું પડ્યું, ખાસ કરીને સ્પેન, નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ નામના દેશો જે છે એને પોતાને ગુલામ બનાવી દીધા। સ્પેને પોર્ટુગલને પણ પોતાના હસ્તક કર્યું, પહેલે જેતા તબક્કા દરમિયાન પોર્ટુગીઝો, પછી તબક્કા દરમિયાન પોર્ટુગીઝો વ્યાપારી પ્રક્રિયા સ્ટાર્ટ કરી, પણ એક તબક્કો તો એવો આવીને ઉભો રહ્યો કે પોર્ટુગલે ખુદ પોતે છે કે એકંદરે માર્કેટ માટે પોતાના બજારો જે હતા એ એકંદરે સ્પેનને આપી દેવા પડ્યા વ્યાપારી સંબંધો સ્થાપવા માટે। ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા જેવા દેશો ઇટાલી અને જર્મનીને પોતાના શિકાર બનાવ્યા હતા, જે એક તબક્કે બહુ મોટા દેશો કહી શકાય, પણ ઇટાલી અને જર્મનીએ પણ વેપાર માટે એકંદરે નાનકડા એવા દેશો હતા ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા, એને પણ પોતાના સંસ્થાનો જર્મની અને ઇટાલીમાં સ્થાપી દીધા હતા। આ ઉપરાંત ઇટાલી અને જર્મની જેવા રાષ્ટ્રો પણ એશિયા અને આફ્રિકાના કેટલાક પ્રદેશો પર પોતાની સત્તા હસ્તગત કરી હતી, જેના ઇન્ડિયાએ એનો ભોગ ન બન્યો, પણ ઇટાલી અને જર્મની એશિયા મોટા ભાગે ઇટાલી અને જર્મની આફ્રિકા ખંડના દેશો હતા એની ઉપર વધારે પડતું પ્રભુત્વ જમાવ્યું હતું। તો હવે એશિયા ખંડની અંદર એકંદરે ક્યાં ક્યાં માર્કેટો બન્યા, તો એશિયા ખંડમાં ઇંગ્લેન્ડ છે એ અગ્રેસર દેશ હતો, ઇંગ્લેન્ડના એશિયાના ભારત, શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયા અને ચીનમાં પોતાનું સામ્રાજ્ય હતું, મોટા ભાગના છે એ આપણે આડોશ પાડોશના જેટલા દેશો હતા એ ઇંગ્લેન્ડના કબજામાં હતા, એટલે માટે મેઇન સંસ્થાન હતું એ હતું ઇન્ડિયા। આ ઉપરાંત જાપાન, રશિયા, ફ્રાન્સ, બેલ્જિયમ
અને અમેરિકા કે ચીનમાં રાજકીય અને વેપારી અધિકારો મેળવી સંસ્થાઓ સ્થાપ્યા હતા. આ દેશો એવા હતા કે જે એકને ચીનમાં માર્કેટ બનાવ્યા, ખાસ કરીને જાપાન, રશિયા, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકા. આ દેશોએ એકંદર ચીનની અંદર પોતાનો માર્કેટ બનાવ્યા હતા. પશ્ચિમી એશિયામાં તમે જાય તો મિડલ ઈસ્ટ એકંદરે એવું કહી શકાય. આમ તો વેસ્ટ એરિયા વેસ્ટ એશિયાનો ભાગ થાય, પણ મિડલ ઈસ્ટ તરીકે ઓળખાતા હવેના પ્રાંતો છે એમાં કુવૈત, ઈરાન, ઇરાક, બહેરીન, સાઉદી અરેબિયા, આ ખનિજ તેલના વિપુલ ભંડાર ધરાવતા હતા. એવા દેશો ઉપર જર્મની, રશિયા અને અમેરિકાએ પોતાના અધિકારો સ્થાપી અને વ્યાપારિક પ્રક્રિયાઓ સ્ટાર્ટ કરી દીધી, કારણ કે અહીંથી પુષ્કળ માત્રામાં ખનિજ નીકળતું મિડલ ઈસ્ટમાંથી. તો એમણે પણ ગુલામીનો ભોગ કઈ અંશે બનવું પડ્યું એવું કહી શકાય. પણ આ બધા રાષ્ટ્રો એવા હતા કે કદાચ બહુ લાંબા સમય માટે એને એકંદરે ગુલામીનો ભોગ ન બનવું પડ્યું. જેટલો ભારતે લાંબો સમય સુધી એકંદરે પોતાના સંસ્થાનો વિદેશી માટે વેચી નાખ્યો, પણ 190 વર્ષ જેવો શાસન અમેરિકન ઇન્ડિયામાં કર્યું. તો આ તબક્કા દરમિયાન વેપાર તો કર્યો હતો, પેલા વેપાર કરવા માટે ફરી જ આવેલા. પછી આ તબક્કા દરમિયાન એને પોતાની સત્તાઓ અહીંયા સ્થાપી હતી. પણ કહી શકાય કે લાંબો સમય સુધી મોટા ભાગના એશિયા અને આફ્રિકા ખંડના જે દેશો હતા એ કંઈક ને કંઈક અંશે અંગ્રેજોની કે યુરોપિયન કન્ટ્રીના દેશોની ગુલામીમાં રહ્યા. હવે આફ્રિકા ખંડમાં વાત કરીએ તો સૌપ્રથમ ડચ પ્રજાએ, નેધરલેન્ડના જે છે એ ડચ લોકોએ એકંદરે આફ્રિકાના દક્ષિણ ભાગમાં સંસ્થાન સ્થાપ્યું. એની પાછળ જવાબદાર હતી ઔદ્યોગિક ક્રાંતિ. ઇંગ્લેન્ડ કેપમાં અને ફ્રાન્સે બેલ્જિયમમાં બલ્ગેરિયામાં વિવિધ પ્રકારના વેપારી વસતો સ્થાપ્યા હતા. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોના વિશાળ પ્રદેશ કબજો કર્યા હતા, જે કોફીના પાક માટે પ્રખ્યાત હતા. એવા કોંગોને પોતાના આસન કર્યા. આમ કહી શકાય કે એકંદરે આફ્રિકા છે એ મોટા ભાગનું હવે ઇંગ્લેન્ડના કબજામાં આવતું હોય એવું કહી શકાય. એવા યુરોપિયન કન્ટ્રીના દેશો પોતાના ગુલામ બનાવી રહ્યા હતા. ખાસ કરીને છે મોટા ભાગે તમે કીધું કે જર્મની, ફ્રાન્સ, ઇટાલી તો આફ્રિકા ખંડ ઉપર સંસ્થાનો સ્થાપ્યા હતા, પણ ઇંગ્લેન્ડનો પણ એવો મહત્વનો હિસ્સો કહી શકાય. હવે ખાસ કરીને ત્યારબાદ તબક્કામાં છે કે એકંદરે મોટા ભાગના પ્રદેશો ઉપર ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન અને પોર્ટુગલ આવા દેશોએ જેટલું લૂંટી શકાય એટલો આફ્રિકા ખંડને લૂંટવાનો પ્રયાસ કર્યો. બેલ્જિયમના રાજાએ કોંગોનો પોતાના પ્રદેશ હસ્તગત કર્યા, જે કોંગો દેશ તે વર્તમાન સમયમાં કોંગો ખૂબ જ ગરીબ દેશ કહી શકાય. એવો કોંગો એ પોતે અત્યારે કોફીના પાક માટે પ્રખ્યાત છે, પણ એ સિવાયના તબક્કા દરમિયાન જે કોઈ પણ પ્રકારની વસ્તુઓ કે ખનિજો મળી હતી એ પુષ્કળ પ્રમાણમાં ત્યાંથી લૂંટવામાં આવી. આ ઉપરાંત ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લેન્ડ કેમ્પમાં ઇંગ્લેન્ડની પાસે છે ફ્રાન્સ અને બલ્જેરિયામાં વેપારી મથકો સ્થાપ્યા હતા. હવે આ બધી પ્રકારની ઘટનાઓ એવી હતી કે આફ્રિકા ખંડને એકંદરે ગુલામીમાં ધકેલાઈ હતી. કદાચ કહી શકાય કે આજ દિવસ સુધી આફ્રિકા ખંડને આ ગુલામીને કારણે વિકાસ પ્રાપ્ત કરવામાં પુષ્કળ માથાકૂટો કરવી પડી છે, વિકાસ પ્રાપ્ત કરવા માટે પુષ્કળ પ્રયાસ કરવી પડી છે. ભારત દેશ 1947માં આઝાદ થયો. આઝાદ થયા પછી આપણને એકંદરે આર્થિક તરીકે પણ આપણે વિકાસશીલ દેશ છીએ. મિત્રો આફ્રિકા ખંડના ઘણા બધા એવો દેશ છે જે ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. મિત્રો ઘણા દેશો એવા છે, કોંગો, ઘાના, ચીલી, આવા દેશોની આપણે વાત કરીએ તો એ દેશોની અંદર ઘણી વખત આજે પણ ડામર રોડ એ દુર્લભ વસ્તુ કહી શકાય. ડામર રોડ કે રસ્તાઓ છે તે મોટા ભાગના રસ્તાઓ હજુ પણ કાચા છે. અમુક અંશે એ હજે ગરીબીમાં સપડાયેલા આ દેશો છે કે મિત્રો ઘણી વખત ખોરાક માટે એને ક્રીમ જેને કહી શકાય માટી છે, માટી સફેદ માટી હોય એ સફેદ માટીને મીઠુંમાં નાખીને પકવીને એ લોકો ખોરાકમાં લઈ રહ્યા છે. ખોરાક માટે પણ એની પાસે અનાજ ઉપલબ્ધ નથી એટલી હદે ગરીબમાં આ દેશો ધકેલાઈ ચૂક્યા છે. તો આ આફ્રિકા, એશિયા અને યુરોપમાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. ધીમે ધીમે આ પ્રક્રિયાને કારણે વિશ્વયુદ્ધ થવાનું હતું. તો એ વિશ્વયુદ્ધ થવાનું તે માટે જવાબદાર પરિબળો ક્યાં ક્યાં? તો પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર છે એ છે આર્થિક પરિબળ. આપણે વાત કરીએ ઔદ્યોગિક ક્રાંતિના સંસ્થાન દ્વારા ઝડપી ફેલાયેલ યુરોપના પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી. આ કાચો માલ એને પોતાના દેશમાં તો પ્રાપ્ત થવાનો હતો જ, આર્થિક એટલે કે નાણાકીય આધાર, જો આર્થિક એટલે કે ઇકોનોમિકલી નાણાકીય બાબતો ઉપર ભાર મૂકતી વસ્તુ છે. હવે ઔદ્યોગિક ક્રાંતિ આવી એટલે કારખાનાઓની સંખ્યા વધી, યંત્રો આવ્યા એટલે એકંદરે કાચો માલ ની જરૂર પડે વસ્તુ બનાવવા માટે. કાચો માલ બધો પોતાના દેશમાં મળતો ન હોય, આવો કાચો માલ લેવા એને એકંદરે વિદેશ ઉપર આધાર રાખવો પડે. 19મી સદીની છેલ્લી પચીસીમાં જર્મની એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા માટે હરીફાઈ કરવા માંડી. અહીંથી હરીફાઈની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ 19મી સદીના છેલ્લા પચીસમાં, એટલે કે આમ તો કહી શકાય 1875ની આસપાસના તબક્કા દરમિયાન હવે વ્યાપારી હરીફાઈની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ હતી. ખાસ કરીને જર્મની અને ફ્રાન્સની વચ્ચેની આ તબક્કા એશિયા અને આફ્રિકાની અંદર છે. હરીફાઈ મેળવવા માટે જર્મની અમુકના પશ્ચિમી એશિયા જે દેશો હતા, ફ્રાન્સ જેવા દેશો હતા, એ સાથે વ્યાપારી હરીફાઈમાં જોડાવું પડ્યું. જર્મની ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તોડવા માંડ્યા. ખાસ કરીને આ એક વ્યાપારી પ્રક્રિયા છે કે હરીફાઈ છે, આ એક પ્રકારનું માર્કેટિંગ છે. પોતાની વસ્તુ વધુ પ્રમાણમાં વેચાય એટલા માટે એ મોંઘી કિંમતે કાચો માલ ખરીદ્યો. જર્મનીએ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં
तैयार थयेलो माल सस्तो वेचो, एटले एनी सामे इंग्लेंड अने फ्रांस नो माल जर्मनी सामे मोंघो हतो। हवे आवो मोंघो माल सामान एक तंत्रे अन्य देशो ने लेवो खरीदवो पोसाय नहीं, आथी एने ना छूट के जर्मनी नो माल खरीदवा मांड्या अने इंग्लेंड अने फ्रांस ना माल नी अवगणना करी। हवे सस्तो माल वेचवाने कारणे इंग्लेंड अने फ्रांस नो धीमे धीमे मार्केट तूटवा लाग्यू। परिणामे इंग्लेंड अने जर्मनी वच्चे तीव्र आर्थिक स्पर्धाओ थवा लागी, अने ए आर्थिक स्पर्धा जे छे ई अंते कही शकाय કે વિશ્વયુદ્ધ તરફ આગળ વધી, એટલે કહી શકાય કે જર્મની અને ઇંગ્લેન્ડ અહીંથી એકબીજાના જે છે એ વ્યાપારી દુશ્મનો ધીમે ધીમે બનવા લાગ્યા। નંબર 2 લશ્કરવાદ, જ્યારે જ્યારે એક અને છે એ દેશો વ્યાપારી સંબંધો સ્થાપવા માંડ્યા હતા, વ્યાપાર વધારવા માટે પ્રક્રિયા કરી દીધા હતા, તો એને ડર પણ હતો કે કદાચ આવતીકાલે કોઈ યુદ્ધો થાય તો યુદ્ધની અંદર એકત્રે શસ્ત્ર સંજામ કે સૈન્યની જરૂર પડે। આથી એ લોકો દરેક દેશોએ પોતે લશ્કરની સ્થિતિ સુધારવાની પ્રક્રિયા શરૂ કરી, વધુ પ્રમાણમાં શસ્ત્રો રાખવાની પ્રક્રિયા શરૂ કરી, સૈન્ય દળ વધારવા માંડ્યા, જેના કારણે કદાચ આવતીકાલે યુદ્ધ થાય તો એ યુદ્ધ દરમિયાન પોતાની પાસે એકંદરે સંરક્ષણ માટેની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ। હવે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાના સૈન્ય તાકાત વધારવા માંડી હતી। જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરવામાં આવી, દરેક ઘર દીઠ એક વ્યક્તિએ લશ્કરમાં જોડાવાનું રહેશે, અથવા તો ન જોડાય તો પણ એટલે ટ્રેનિંગ મેળવવી ફરજિયાત રહેશે। સ્વરક્ષણના બહાના જે શસ્ત્રોનું ઉત્પાદન શરૂ કર્યું, આમ લશ્કરવાદનું યુદ્ધનું વાતાવરણ ઉગ્ર વધુમાં વધુ બનતું ગયું। દરેક દેશો હવે ડરવા લાગ્યા હતા કે ફલાણો દેશ છે એ વધુ પ્રમાણમાં શસ્ત્રો બનાવ્યો છે, જર્મની વધુ પ્રમાણમાં શસ્ત્રો બનાવે, ઇંગ્લેન્ડ એક સામે વધુ પ્રમાણમાં શસ્ત્રો બનાવે, એમના સૈનિકોની સંખ્યા વધે છે તો આપણે પણ આપણા સૈનિકોની સંખ્યા વધારવી જોઈએ। વિવિધ પ્રકારની મિસાઇલો, ટેન્ક વગેરે પ્રકારની વસ્તુઓ બનાવવાની પ્રક્રિયા ધીમે ધીમે સ્ટાર્ટ થઈ ચૂકી હતી। હા, કહી શકાય કે હજી પરમાણુ એકંદરે કોઈ પણ પ્રકારે પરમાણુ બોમ્બ સુધીનું કોઈ દ્રશ્ય હજી સુધી ત્યાં બન્યું નહોતું, કારણ કે પરમાણુ બોમ્બનું પ્રથમ આપણે વાસ્તવિક ચિત્ર બીજા વિશ્વયુદ્ધમાં જોવા મળ્યું 1945 માં, 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ 1945 માં હિરોશિમા અને નાગાસાકી ઉપર। પણ એ તબક્કા દરમિયાન પણ કહી શકાય કે સબમરીન હોય, ટેન્ક હોય, યુદ્ધ વાહન હોય, આવા પ્રકારે ધીમે ધીમે લશ્કરી તાકાતો વધવા લાગી। હવે જૂથબંધીઓ અને ગુપ્ત સંધિઓ, અહીં અંદરો અંદર છે એ અમુક દેશોએ પરસ્પર છે એ જોડાવા લાગ્યા, અંદરો અંદર કરારો કરવા લાગ્યા, ગુપ્ત સંધિઓ કરવા લાગ્યા, એટલે પાછળનું કારણ એકમાત્ર એ કહી શકાય કે કદાચ છે એ કોઈ દેશની તાકાત ઓછી હોય તો બીજો દેશ જો એ પડખે ઉભેરો હોય તો એનાથી એ તાકાત વધી શકે, કદાચ યુદ્ધ થાય તો એ યુદ્ધ દરમિયાન બાજુવાળો મિત્ર દેશ છે એની મદદ કરી શકે, આથી એની સૈન્ય તાકાત વધી જાય। એટલે અંદરો અંદર દરેક દેશો છે એ સમજૂતીઓ કરવા માંડ્યા, ગ્રુપ બનાવવા માંડ્યા। સમજીએ, પ્રથમ વિશ્વયુદ્ધના સંદર્ભમાં જૂથબંધીઓ અને ગુપ્ત સંધિઓએ મહત્વનો ભાગ ભજવ્યો। એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કિસ્તાનનો જૂથ અને બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને રશિયાનો જૂથ, અહીં ગ્રુપ બની ગયા। ઓસ્ટ્રિયા, હંગેરી, અર્થમાં છે કે એકંદરે બે તબક્કા દરમિયાનના જે દેશો હતા એ મોટા ભાગે તુર્કિસ્તાન, જર્મનીની પડખે રહેલા રહ્યા, અથવા તો લડવા ઈચ્છતા હતા, તો બીજી બાજુ યુરોપની અંદર જેને હરીફાઈમાં આર્થિક હરીફાઈમાં શોષણનો ભોગ બનવું પડ્યું હતું એવા હતા, એ આર્થિક હુમલો કરશે તો નાના દેશો દબાવશે તો આપણા પ્રદેશો પડાવી લેશે, તો આવી શંકાઓ છે, આવું કઈ થવાનું હતું નહીં પણ આવી એકમાત્ર શંકાઓ હતી, આવી શંકા કુશંકા એના કારણે એકંદરે સામે વાળા દેશોને એકંદરે દુશ્મનની દ્રષ્ટિએ જોવા લાગ્યા, મિત્રતા નહીં કે પાડોશ દેશ સંબંધ નહીં પરંતુ એકંદરે દુશ્મન દેશ તરીકે ઓળખવા લાગ્યા। આવી લોકોમાં ભાવનાઓ પણ પેદા થવા લાગી કે ફલાણો દેશ છે આપણો દુશ્મન કહી શકાય। મિત્રો, વર્તમાન સમયમાં દરેક ઇન્ડિયન છે એ ચીન અને પાકિસ્તાન તરફ કદાચ નફરત કરતો હોય, તેની પાછળનું કારણ એ કેવું હોય કે રોજે રોજ આપણે જે મીડિયામાં સમાચારો વાંચી રહ્યા છીએ, અખબારોમાં જે આપણે સમાચાર જોઈ રહ્યા છીએ, આ બધી વસ્તુઓને કારણે આપણને એના પ્રત્યે ઘૃણા, નફરતની લાગણી પેદા થાય, સ્વાભાવિક છે। તો આ તબક્કા દરમિયાન એ દેશોની અંદર રશિયા, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, એ દેશોની અંદર જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી અથવા તુર્કમેનિસ્તાન એના તરફથી જે લાગણીઓ બદલાવા લાગી, એના તરફનો દ્રષ્ટિકોણ બદલાવા લાગ્યો હતો। હવે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, રાષ્ટ્રવાદ એટલે શું, તો કે પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના, ઈચ્છા કે મારા દેશની સામે કોઈ આગળ જીવવો જોઈએ નહીં, તો આ રાષ્ટ્રવાદની ભાવના છે। મારા ઇન્ડિયાની સામે કોઈ બીજા દેશનો વ્યક્તિ એકંદરે એને એકંદરે હરજુત કરી શકે અને મારા ઇન્ડિયા દેશનો અપમાન ન કરી શકે, પોતાના દેશ પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના એટલે રાષ્ટ્રવાદ, પોતાના દેશ પ્રત્યેની એકાત્મતાની ભાવના એટલે રાષ્ટ્રવાદ, નેશનલિઝમ જેને કહી શકાય, કે રાષ્ટ્રવાદની ભાવનાઓ હવે આ દેશમાં ઉત્પન્ન થવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ હતી। યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કરી લીધું,
यूरोप में आर्थिक हिस्साओ खेता प्रतिस्पर्धाओ और साम्राज्यवादी राष्ट्रवादी हितों टकराव वधवा लागे દરેક દેશની અંદર જેથી બીજા દેશ પ્રત્યે ઈર્ષા ઉત્પન્ન થવા લાગી કે ફલાણો દેશ આપણે કરતા વિકાસમાં આગળ નીકળી ગયો છે આ ઉપરાંત અમુક પ્રકારે છે એ સામ્રાજ્યવાદને જે છે ડર લાગવા લાગ્યો કે ફલાણો દેશ આપણે ઉપર એકંગે હુમલો કરશે અને આપણા પ્રદેશો પડાવી લેશે અને કારણે લોકોની અંદર ધીમે ધીમે રાષ્ટ્રવાદની પ્રક્રિયા શરૂ થઈ હતી જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો તે તબક્કા દરમિયાન જર્મની વાદી ઉપર હતો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ ઉપર આધાર હતો ત્યારે વિશ્વ પ્રભુત્વ નીતિમાં માનતો હતો એટલે કે આખું વિશ્વ તેના કદમો નીચે હોવું જોઈએ કે જર્મનીનો ગુલામ હોવું જોઈએ મિત્રો યાદ રાખજો જર્મનીને છે કે ઇતિહાસની અંદર બે વ્યક્તિઓએ બરબાદી નું કહેવું કહી શકાય પહેલા વિશ્વયુદ્ધમાં હતો જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કેસર વિલિયમ તરીકે ઓળખી છે અને બીજો અને બીજા વિશ્વયુદ્ધની અંદર એડોલ્ફ હિટલર આ બે વ્યક્તિઓએ જર્મનીને છે કે આખા વિશ્વ ઉપર પ્રભુત્વ ધરાવવાની મહત્વાકાંક્ષાઓને પૂરી કરવાની ઈચ્છા હતી वर्तमान पत्रो सारा અને સાચા બે પ્રકારના સમાચાર આપતી હોય છે સારા સમાચાર ઈ સામેવાળા વ્યક્તિને સારું લાગે કે માને ના હોય છે સાચા સમાચાર ઈ વાસ્તવિકતા રજૂ કરતા હોય છે હવે આમાં શું થયું તો વર્તમાન પત્રોની અંદર ઘણી વખત ખોટા અફવાઓ ફેલાવવામાં આવી જે તે તબક્કા દરમિયાન 1914 થી 18 તબક્કા દરમિયાન એટલા બધા ટીવીના માધ્યમો હતા નહીં ટીવી ચેનલો ઉપર ન્યૂઝ રિપોર્ટ આપવામાં આવતી ન હતી ગ્રાઉન્ડ રિપોર્ટ એટલી માત્રામાં તાત્કાલિક લાઈવ દ્રશ્યની સાથે જોવામાં આવતો ન હતો મોટા ભાગે એકંદર છાપાઓમાં લખાણ આવતું ન્યૂઝપેપરની અંદર ખોટા ખોટા સમાચાર આપવામાં આવ્યા લોકો વાંચતા ગયા જેમ જેમ લોકો વાંચતા ગયા એમ જેમ એમ તો કહ્યું કે આ ઇંગ્લેન્ડ છે આ ફ્રાન્સ છે આ રશિયા છે જર્મની ઉપર હુમલો કરવા માટે પ્લાન બનાવી રહ્યું છે આ ખોટા સમાચાર નાખવામાં આવ્યા આ સમાચારોને કારણે લોકો ઉશ્કેરાણા અને પોતાની સરકારને પ્રોત્સાહિત કર્યા તેના માટે વિશ્વયુદ્ધ લડવા માટે યુરોપના વર્તમાન પત્રોમાં આકરા ઉશ્કેરાણા અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણો લખી અને યુદ્ધની ભૂમિકા ઉભી કરવામાં આવી કારણ કે યુદ્ધ કરવું હતું પણ યુદ્ધ એમ ન થઈ શકે અને યુદ્ધ માટે સમગ્ર યુરોપમાં એક જ નીતિએ જોર પકડ્યો યુદ્ધ એજ કલ્યાણ જો તમારા દેશને એકત્રે ટકી રહેવું હોય સર્વાઈવ કરવું હોય તો યુદ્ધ કરવું જોઈએ આવું યુદ્ધ એજ કલ્યાણ આવા એક એક વાક્ય લોકોને પણ મોઢે પોતે થઈ ગયા લોકો પણ એકત્રે યુદ્ધ એજ કલ્યાણ એવું સમજવા લાગ્યા અને કારણે ભવિષ્યની અંદર વિશ્વયુદ્ધ આકાર લેવા જઈ રહ્યું નંબર બે ટિટસ્કી જેવા જર્મન લેખક હતા જર્મન લેખક છે એને શક્તિમાનને જીવન જીવવાનો હક છે આવું વાક્ય લેખ શક્તિમાન જીવન જીવી શકે હું જીવન ન જીવી શકું આવું બની શકે નહીં હું પણ શક્તિમાન છું હું પણ યુદ્ધ કરી શકું છું આ ઉશ્કેરી જનક વાક્યો હતા એને જર્મનીને વધુ પ્રમાણમાં ઉશ્કેર્યું અને યુદ્ધ તરફ આગળ વધ્યું આ ઉપરાંત યુદ્ધ એ જ રાષ્ટ્રની જરૂરિયાત છે વર્તમાન સમયમાં જો આપણે કંઈક પામવું હોય કે મેળવવું હોય તો યુદ્ધ કરવું જોઈએ આ યુદ્ધ એ અત્યારે ફરજિયાત જરૂરિયાત કહી શકાય એવી એને કદરે વાક્યો લખ્યા આ ઉપરાંત મિસ નામના જર્મન લેખક હતા એને મિત્રો યુદ્ધને પવિત્ર કાર્ય કહ્યું હકીકતમાં યુદ્ધ ક્યારે પવિત્ર કાર્ય હોતું જ નથી યુદ્ધની અંદર માત્ર ને માત્ર કુવારી જાન માલની નુકસાની થાય સંપત્તિને નુકસાન થાય અને જીવ સૃષ્ટિને નુકસાન થાય યુદ્ધની અંદર ભાગ લેનાર સૈનિકોએ એકંદરે કાં તો ઘાયલ થવું પડે અને કાં મૃત્યુનો ભોગ બનવું પડે અને સામે યુદ્ધ થાય ત્યારે એકંદરે બંને તરફ જે છે એકંદરે સંરક્ષણ દળના જે સાધુઓ હોય છે એની પાછળ ખર્ચો થાય છતાંય લોકોને એવું સમજાવવામાં આવ્યું કે યુદ્ધ છે એ પવિત્ર કાર્ય છે તો આને કારણે પણ એકંદરે
युद्धवाद तरफ ना जे प्रकार हता ए दिशाओ વધુ પ્રમાણમાં મજબૂત થવા લાગી અને યુદ્ધ થવાની શક્યતાઓ વધી ગઈ. હવે નાના નાની એક ખાલી ચિંગારીની જરૂરત હતી, બધી પ્રકારની ઘટનાઓ બની ગઈ હતી. એક તો આર્થિક રીતે હરીફાઈઓ થવા માંડી હતી, જર્મની અને ફ્રાન્સની વચ્ચેના તબક્કા દરમિયાન ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની સામે જર્મનીએ સસ્તો માલ વેચવો પડેલો. નસ્કરવાદ જર્મનીએ પણ પોતાના સૈન્ય દળને વધારી નાખ્યું, ઇંગ્લેન્ડે પણ પોતાનું સૈન્ય દળ વધારી નાખ્યું હતું. જુદ્ધ બંધીઓ કરવા માટે ગુપ્ત સંધિઓ કરવા માટે જર્મની ની સામે એકંદરે બીજા દેશો આવ્યા, ઓસ્ટ્રેલિયા, હંગેરી, પાછો તો તુર્કમેનિસ્તાન. તો સામે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને રશિયા આવા ગ્રુપ બની ગયા. બે આવા જુદ્ધ બંધીઓ થવા લાગી, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના ઉત્પન્ન થવા લાગી, જેથી લોકો એકંદરે યુદ્ધ તરફ સમર્થન આપે. વર્તમાન પત્રોએ ખોટા સમાચાર ફેલાવતા લોકો હવે યુદ્ધ માટે રાજી થઈ ચૂક્યા હતા. કહી શકાય કે એકંદરે યુદ્ધ થઈ જવું તે ખોટા લખાણોને કારણે. યુદ્ધ અંગેની ફિલોસોફી આપણે શીખી ગયા. ઘણા લેખકો એવું લખ્યું કે યુદ્ધ એ પવિત્ર કાર્ય છે, યુદ્ધ એ જ કલ્યાણ, શક્તિમાન જીવન જીવવાનો ભોગ છે. વર્તમાન સમયમાં યુદ્ધ એ રાષ્ટ્રની ફરજિયાતની જરૂરિયાત કહી શકાય. હવે અમુક પ્રકારના જે લક્ષણો હતા એ લક્ષણો લોકોને વધુ પ્રમાણમાં ઉશ્કેરી ગયા હતા. એટલે તમને કીધું કે આખે આખું છે ને એ સ્ક્રિપ્ટ લખાઈ ગઈ હતી. હવે કમ્પ્યુટર વધુ પ્રમાણમાં યુદ્ધ થવા માટે ખાલી એક નાનકડી કોઈ ઘટનાની જરૂર પડે, કે ચિંગારીની જરૂર પડે, ખાલી એક અંદર દિવાસની મૂકવામાં આવે એટલે ભડકો થાય કેટલી વાર હતી. એમાં છઠ્ઠું આ સાતમાં છે તાત્કાલિક કારણ. કઈ રીતે યુદ્ધ સ્ટાર્ટ થયું? ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેમની પત્નીની એક ગ્રુપ હતું બ્લેક હેડ નામનું. એ બ્લેક હેડ નામના ગ્રુપના એક સભ્યે ગોળી મારી તેની હત્યા કરી નાખી. આ ઘટના પાછળ ઓસ્ટ્રેલિયા છે સાઇબેરિયાનો હાથ છે એવું માન્યું, અને સાઇબેરિયાના નામના છે કે હોવાનો હાથ માન્યો. ઓસ્ટ્રેલિયા આરોપ મૂક્યો કે 48 કલાકની અંદર આ સાઇબેરિયાના બ્લેક હેડ નામના ગ્રુપના જે સભ્ય છે એને એકને ધરપકડ કરી અને અમને સો. સાઇબેરિયાએ ઓસ્ટ્રેલિયાની આ વાતને કોઈ પણ પ્રકારની ગંભીરતાથી લીધી નહીં, ગંભીરતાથી તો લીધી પણ એકંદરે એને માન્યું પણ નહીં. આથી ઓસ્ટ્રેલિયા સાઇબેરિયાની સામે યુદ્ધ જાહેર કરી નાખ્યું, અને ઓસ્ટ્રેલિયા સાઇબેરિયાની સામે યુદ્ધ જાહેર કરતાની સાથે કહી શકાય કે હવે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ચૂકી હતી. મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ થયું, પણ પ્રથમ વિશ્વયુદ્ધને કારણે મોટે પાયે નુકસાની આવી હતી. એ મોટે પાયે જે નુકસાની આવી એના પરિણામો શું જોવા મળ્યા? વિશ્વમાં કેટલા લોકોએ એકંદરે 6.5 કરોડ લોકોએ એકંદરે ખાલી ફર્સ્ટ વર્લ્ડ વોરની અંદર મિત્રો ભાગ લીધો. યાદ રાખજો જે વર્તમાન સમયમાં ભારત દેશની વસ્તી કરતા 6 ગણી વધુ પ્રમાણમાં વસ્તી છે એવું કહી શકાય. આવા 6.5 કરોડ લોકોએ બધા દેશના ભેગા મળી અને યુદ્ધમાં ભાગ લીધો. ઘણા લોકોએ પોતે આજીવન અપંગ થઈ ચૂક્યા, ઘણા લોકો લાપતા થયા, ઘણા લોકો છે મૃત્યુને ભેટ્યા. કેટલી સંપત્તિનો નાશ કર્યો કોઈ આંકડો મેળવ્યો નહીં. જર્મની એકંદરે બરબાદ થઈ ગયું. આવી ઘણી પ્રકારની ઘટનાઓ આવશે જે હવે પછી લેક્ચર દરમિયાન આપણે અભ્યાસ કરીશું. આયા આપણે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ, પણ તમારે હોમવર્કમાં બે પ્રશ્નો છે લખવાના છે. આ પશ્ચિમ યુરોપમાં એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદનો ઉદ્ભવ અને પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો જણાવો. જો આપે આપણે ફેસબુકમાં આપણે પ્રશ્નો લખી નાખ્યા હોય અથવા પ્રમાણે આપેલા હોય તો લખવાની જરૂર નથી. તો આપે રશિયન ક્રાંતિ નામનો જે પ્રશ્ન છે એ પાકો કરવાનો છે. ટૂંકમાં છે રશિયન ક્રાંતિ. જો આપે પ્રશ્નો લખી નાખ્યા હોય તો લખવાના બાકી હોય તો આપે ફેસબુક ની અંદર લખી લેવાના છે, અથવા આપે રશિયન ક્રાંતિ નામનો પ્રશ્ન પાકો કરવાનો છે. આ લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.